5/2/2021 ધોરણ 4 સ્વાધ્યાયપોથીમાં પાન નંબર 84 પાઠ 13 પંખીઓએ પાણી પાયો જે નવી સ્વાધ્યાયપોથી હશે એને પાન નંબર બદલેલું હશે જેને જૂની સ્વાધ્યાયપોથી હશે એને પાન નંબર 84 હશે તો આપણે પાઠ પ્રમાણે આપણે લખવાનું છે તો આ પાઠના આ પાઠ કોણે લખ્યું છે તો કે કરમ કરશનદાસ લુહારે લખ્યું છે હવે નીચે આપણે જોઈશું વિકલ્પો તો વિકલ્પોમાં આપણે અ બ ક ડ લખવાનું છે તો જો પહેલાંમાં શું આવશે છોડના પાંદડા કોણ ખાઈ ગયું તો બકરી એટલે અ આવશે ખરેખર પંખીની જાત બહુ દયાળુ આ વાક્ય કોણ બોલે છે તો બ વાદળી ત્રણમાં પંખીઓએ છોડને પાણી કેવી રીતે પાયું ક ચાંચમાં પાણી લાવીને આગળ આપણે એક એક વાક્યમાં જવાબ લખીશું ઢોર કોની પાસેથી પસાર થતા હતા ઢોર એક સાવ નાના છોડ પાસેથી પસાર થતા હતા નંબર 2 છોડ સાથી સાવ બોળો થઈ ગયો છોડના પાંદડા એક બકરી ખાઈ ગઈ તેથી છોડ સાવ બોળો થઈ ગયો નંબર 3 પર જોઈશું પંખીના ટોળાને એક પંખીને એસી વાત કરી પંખીના ટોળાને એક પંખીએ તરસ્યા છોડની વાત કરી નંબર 4 પર જોઈશું જળની ડાળી પર બેસીને વાદળીએ શું કર્યું જળની ડાળી પર બેસીને વાદળીએ ઝરમર ઝરમર વરસી આગળ આપણે 2-3 વાક્યમાં પ્રશ્ન જવાબ જોઈશું છોડની ઈચ્છા શી હતી છોડને મોટા થવાની ઈચ્છા હતી એને વધુ હતું ઊંચું થવું હતું આકાશને આવી જવું હતું ઘેઘૂર જળ બનવું હતું ઘેઘૂર એટલે મોટું છોડ પર બેઠેલા પંખીઓ શું છોડ પર બેઠેલા પંખીએ છોડને શું કહ્યું છોડ પર બેઠેલા પંખીએ છોડને કહ્યું તું મારા પરથી ઉડી જા હું તારા ભાર સહી શકતો નથી કાં તો સાવ વળી જઈશ કે પછી તૂટી જઈશ આગળ આપણે 3 પ્રશ્ન જોઈશું છોડ પર દયા આવતા પંખીએ શું કર્યું છોડ પર દયા આવતા પંખી ઉડ્યું દૂર એક તળાવ હતું ત્યાં પહોંચ્યો એણે પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણી લીધું પછી તે ઉડ્યું ઉડતું ઉડતું છોડ પર પાસે આવ્યું અને ચાંચમાંનું પાણીનું ટીપું છોડના મૂળમાં ઠાલવી દીધું નંબર 4 પર જોઈશું છોડની તરસ છીપા પંખીઓએ શું કર્યું છોડની તરસ છીપા પંખીઓએ ટોળું તળાવે પહોંચ્યું પાણી ચાંચ ભરી અને પેલા છોડ પાસે આવી પાણી ભરેલી ચાંચો ખાલી કરી દીધી તેમણે આવા 10-12 ફેરા કર્યા અને છોડના મૂળને પાણી પાયું વાદળીએ માળીને શી વાત કરી આ વિશે 5 વાક્ય લખો જળ વાદળીને માળીને એ વાત કરે છે કે કરી હશે હું નાનો છોડ હતો મારે મોટા થવાની ઈચ્છા હતી મને દુબળો પાતળો જોઈ એક પંખી મારા પર દયા આવી તેને દૂર એક તળાવથી પોતાની ચાંચમાં પાણીનું ટીપું ભર્યું અને લાવીને મારા મૂળમાં ઠાલ્યો પરંતુ એક ટીપા પાણીથી શું અડે તે પંખીએ પંખીઓને મોટા ટોળાની મદદ લઈ દિવસો અને મહિના સુધી મને પાણી પાયું હું લીલોછમ થઈ ગયો અને ધીરે ધીરે વધવા લાગ્યો તો આ રીતે આપણે આ પ્રશ્નનો જવાબ છે નીચે આપણે ખરા ખોટા જોઈશું છોડની ઈચ્છા આકાશે આવી જવાની હતી સાચો છોડના મૂળ પાણી વિના ખુશ હતા ખોટું વાદળીએ ભર ઉનાળે જળને નવડાવ્યા સાચું નીચે આપણે વાક્ય કોણ બોલે છે જોઈશું તો હું કેમ સાવ દુબળો પાત્રો અને નીચો છું આ વાક્ય કોણ બોલે છે પંખી નંબર 2 કેમ જાળ દાદા ભર ઉનાળે મેં તમને નવડાવ્યા ને વાદળી હું તારો ભાર સહી શકતો નથી આ વાક્ય કોણ બોલે છે છોડ નીચેની વાર્તા લીટી દોરો શબ્દ અડાઅડી થઈ ગયા છે યોગ્ય શબ્દો મૂકી વાર્તા ફરીથી લખો તો અહીં આગળ જુઓ આ વાર્તા હું તમને ફરીના અંકે સમજાવીશ ધોરણ 4 સ્વાધ્યાયપોથીમાં પાન નંબર 84-85 સ્વાધ્યાયપોથીમાં લખવાનું છે ધોરણ 4 સ્વાધ્યાયપોથીમાં પાન નંબર 84-85 એ તમારું હોમવર્ક છે તમારે લખવાનું છે અલ્લાહ હાફિઝ.